કરીશું પ્રાણ સાધના. એક લાંબો શ્વાસ લઈશું, એ શ્વાસને આનંદ આવે ત્યાં સુધી રોકીશું. ન રોકાય ત્યારે એ શ્વાસ પૂરેપૂરો બહાર છોડીશું અને આનંદ આવે ત્યાં સુધી બહાર રોકીશું. ન રોકાય ત્યારે વળી પાછો એક નવો લાંબો શ્વાસ લઈશું. શ્વાસ લઈને પણ રોકવાનો છે અને શ્વાસને છોડીને પણ રોકવાનો છે, પોતાની ક્ષમતા પ્રમાણે. શ્વાસ રોકવામાં કોઈ જબરજસ્તી નહીં કરવી. જ્યાં સુધી રોકી શકાય ત્યાં સુધી શ્વાસ રોકવો. ચહેરા પર હળવા સ્મિત સાથે શ્વાસ લઈશું, રોકીશું, છોડીશું, રોકીશું, વળી પાછો બીજો નવો લાંબો શ્વાસ. ખૂબ જ જરૂરી એવી પ્રાણ સાધના. પ્રાણ છે તો જીવન છે. એ સૂત્રને આપણે યાદ તો રાખીએ છીએ, પરંતુ આપણે કોઈ અમલમાં નથી મૂકતા. પ્રાણની ઉપાસના અત્યારે તમે જે કરી રહ્યા છો એ પ્રાણ સાધના રૂપે પ્રાણની ઉપાસના કરી રહ્યા છો, પ્રાણની પૂજા કરી રહ્યા છો. એ પ્રાણ શક્તિ આપણી જીવન શક્તિ છે. એ જ પ્રાણ શક્તિ આપણી જીવનદાતા છે અને એ જ પ્રાણ શક્તિ દ્વારા આપણે જીવી શકીએ છીએ. પરંતુ જ્યારે આપણે કોઈના મૈયતમાં જઈએ ત્યારે યાદ કરીએ છીએ કે પ્રાણ પંખેરું ઉડી ગયું. પરંતુ ખરા અર્થમાં જ્યારે આપણી સાથે પ્રાણ છે, આપણી પાસે સક્ષમ શક્તિ છે, તો શા માટે ત્યારે જ પ્રાણની ઉપાસના ન કરી લઈએ? શા માટે ત્યારે જ પ્રાણને સાચવી ન લઈએ, એમનો ભરપૂર ઉપયોગ કરી ન લઈએ? પરંતુ એ ખબર આપણને બહુ પાછળ પડે છે, કારણ આપણી લાઈફસ્ટાઈલ એકદમ ફાસ્ટ થતી ગઈ અને એ લાઈફસ્ટાઈલ ફાસ્ટ થતી થતી આપણી શ્વસન ક્રિયા પણ એટલી સાથે સાથે ફાસ્ટ થતી ગઈ. શ્વાસ એકદમ ટૂંકા થતા ગયા અને એ શ્વાસ ટૂંકા થતા 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 આપણું શરીર રોગોનું ઘર બની ગયું. અને પછી આપણને ખ્યાલ આવ્યો કે આ પ્રાણની ઉપાસના કરવી જોઈએ. તો ખરેખર આપણે સક્ષમ હોઈએ, કરી શકવાની તાકાત ધરાવતા હોઈએ, રોગમુક્ત હોઈએ, ત્યારે જ ખરા અર્થમાં પ્રાણની ઉપાસના કરીએ. છેલ્લે આપણે થાકીએ ત્યારે યોગમાં આવીએ અને પછી આપણે પ્રાણાયામ કરીએ.
શરીર રોગોનું ઘર બની જાય ત્યારે હું હંમેશા કહેતી આવી છું કે રોગ માટે યોગ નહીં, પરંતુ યોગ કરીને રોગ મુક્ત બનીએ. આ સૂત્ર આજે વુમન્સ ડેના દિવસે આપણે બધા યાદ રાખીએ. આવા કોરોના વાયરસ જેવા વાયરસ પણ જો આપણી પ્રાણ શક્તિ, રોગ પ્રતિકારક શક્તિ આપણામાં સારી હોય તો એ આપણને અટકી ન શકે. જો આપણે રેગ્યુલર પ્રાણાયામ કરીએ, ફેફસા મજબૂત કરીએ, રોગ પ્રતિકારક શક્તિ એનાથી જ વધશે તો કોઈ પણ રોગ, કોઈ પણ વાયરસ આપણને અટકી શકે નહીં. એની જાગૃતિ માટે જ આજે આપણે આ પ્રાણાયામ સેશન રાખ્યું. તો વધુ ને વધુ લોકો પ્રાણાયામ કરે, રોગોથી મુક્ત રહે, વધુ ને વધુ લોકો રોગ મુક્ત રહે એવો આપણે બધા સાથે સહિયારો પ્રયાસ કરીએ.